તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ, હું તમારો મિત્ર સંજય બકરાણી. આ તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સંજય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજનો વિડીયો ખાસ થવાનો છે, કારણ કે આજના વિડીયો હું તમને જણાવીશ આપણે વોટ્સઅપ કઈ રીતે ડાઉનલોડ કરવું. મિત્રો, વોટ્સઅપ ડાઉનલોડ કરવું હાવ ઇઝી છે, આસાન છે, પણ ઘણી વખત આપણા પ્લે સ્ટોર પર એવી પ્રોબ્લેમ આવી જાય છે જેથી આપણું વોટ્સઅપ અથવા કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ થતી નથી. આ રીતનું ગોળ સલકર ફર્યા રાખે છે અને અહીં લખેલો હોય છે પેન્ડિંગ. તો મિત્રો, આ રીતનું પ્રોબ્લેમ આવે તેનું સોલ્યુશન હું લાવ્યો છું. અને તમે જો આ ટ્રીક તમે તમારા મોબાઈલમાં આજમાવશો એટલે તમારું વોટ્સઅપ ડાઉનલોડ થઈ જશે. કોઈ પણ એપ્લિકેશન આ રીતની એરર આવતી હોય તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ એટલે વિડીયો લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં પહેલાં બેલ આઇકન પર ક્લિક કરી લો જેથી હું પણ વિડીયો અપલોડ કરું, નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં હવે સેટિંગ આપણા મોબાઈલની ઓપન કરવાની છે. તો આપણે અહીંયાથી બહાર આવી એવી અને આપણી સેટિંગ છે તે ઓપન કરવાની છે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતની સેટિંગ આપણે ઓપન કરવાની છે. નીચે આ લખેલું હોય છે એપ મેનેજમેન્ટ અથવા યસ મેનેજ એવું લખેલું આવશે. તમે જોઈ શકો છો એપ મેનેજમેન્ટ, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલમાં પણ આ રીતની જ પ્રોસેસ આવશે. એપ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું છે, તમારે પણ આ રીતનું લખેલું આવશે, આપણે એની ઉપર ક્લિક કરવાનું. તો તમે જોઈ શકો છો બધી એપ્લિકેશન આપણા મોબાઈલમાં છે તે બધી અહીંયા બતાવશે. અહીં તમે જોઈ શકો છો. તો અહીંયાથી આપણે ગોતવાની છે પ્લે સ્ટોર. તો આપણે અહીંયાથી સર્ચ પણ કરી શકીએ છીએ અને નીચે આપણે આ રીતે સ્ક્રોલ ડાઉનલોડ કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો પ્લે સ્ટોર લખેલું આવે છે, ગૂગલ પ્લે સ્ટોર, તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો અહીં ઘણા બધા ઓપ્શન આવશે, તેમાં આપણે થોડુંક સેટિંગ કરવાનું છે, તમે જોઈ લીજો. તો સૌથી પહેલાં આપણે તમે જોઈ શકો છો ઓપન લખેલો હશે ફોર્સ સ્ટોપ, એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે આ રીતે ઓકે આપી દેવાનું છે. નીચે તમે જોઈ શકો સ્ટોરેજ યુઝેસ, એની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિયર ડેટા પર ક્લિક કરવાનું છે આ રીતે. એટલે આપણા પ્લે સ્ટોર છે તેના ડેટા ક્લિયર થઈ જશે. અને નીચે તમે જોઈ શકો છો પરમિશન, એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો જે ફોનનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા અલાવ હોવું જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા નીચે જે છે તેની ઉપર ક્લિક હોય તો તેને આપણે ઉપરની સાઈડ આપણે લઈ લેવાનું છે અલાવ ઉપર. અને જે મેસેજનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને એને પણ આપણે સેમ ટુ આપણે અલાવ ઉપર ક્લિક રહેવા દેવાનું છે, ટેગ રહેવા દેવાની છે. નીચે હોય તેની ઉપર લઈ લેવાની છે. તમે જોઈ શકો છો એટલે આપણે સેટિંગ કરી લેવાની છે. અને હવે તમે જોઈ શકો છો આપણે અહીંયાથી ડેટા ક્લિયર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફરી એક વખત કરી દેવાના એવું લાગે તો આ રીતે ડેટા ક્લિયર કરી લેવા. તો આપણે એટલી સેટિંગ કરીને ફરી બહાર આવવાનું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ફરીથી પ્લે સ્ટોર ઓપન કરવાની છે. પ્લે સ્ટોર ઓપન થાય એટલે આપણે ડેટા ક્લિયર કર્યા છે એટલે થોડુંક કેવર આવશે ઓપન થવામાં. તો તમે જોઈ શકો છો આપણે પ્લે સ્ટોર જે અપડેટ થઈ ગઈ છે તે રીતનું ઇન્ટરફેસ આવશે. તો આપણે અહીંયા સર્ચ કરવાનું છે વોટ્સઅપ, આપણે કારણ કે વોટ્સઅપ ડાઉનલોડ નથી થતું એટલે વોટ્સઅપનું આપણે સર્ચ કરવાનું છે. તમારું બીજી એપ્લિકેશન ડાઉનલોડનું ન થતી હોય તો એ પણ તમે સર્ચ કરી શકો છો. તો હવે અહીં ઇન્સ્ટોલનું ઓપ્શન આવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો ગોળ સકળી ફરવા મળી છે અને પેન્ડિંગ લખેલું આવે છે. હવે આપણે ડાઉનલોડ થઈ શકે નથી થતું તે જોઈ લેવી. તમે જોઈ શકો છો ડાઉનલોડ થવા મળ્યું છે. તો મિત્રો, તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. તમારું ન થતું હોય તો થોડીક સેટિંગ કરવી પડશે, તમે કરી લેજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેમાંથી મળશે બીજા વિડીયોમાં.